ડીએસ સ્ટુડન્ટ ઓર ટુડેઝ વડ ઇઝ રેકનિંગ જેની સ્પેલિંગ છે આર ઇ સી કે ઓ એનઆઈએનજી રેકનિંગનો ગુજરાતી અર્થ છે ગણતરી આ શબ્દ એક નાઉન એટલે કે સંજ્ઞા છે આવો જોઈએ નીચેના ત્રણ ફોટોસમાં કોને કોને કઈ કઈ રીતે રેકનિંગ એટલે કે ગણતરી રાખતા બતાવવામાં આવ્યું છે ઇન ફર્સ્ટ ઇમેજ ઓલ ધ શોપકીપર્સ ટુ રેકનિંગ ઓફ ધેર ગુડ્સ બિફોર બાઇંગ ન્યુ ગુડ્સ એટલે કે બધા દુકાનદારો વેચાણ કરવા પોતાના માલની ગણતરી રાખે છે ઇન સેકન્ડ ઇમેજ આફ્ટર ધ રેકનિંગ ધ નંબર કેમ ઓફ ઓડિયન્સ અપ્રોક્સિમેટલી વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ લેક્સ ઇન નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટ ઇન અમદાવાદ એટલે કે અમદાવાદમાં યોજાયેલું નમસ્તે ટ્રમ્પ શોમાં રેકનિંગ એટલે કે ગણતરી થયા બાદ આશરે વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ લાખ લોકોની સંખ્યા સામે આવતા એન્ડ ઇન થર્ડ ઇમેજ ધ રેકનિંગ પ્રોસેસ ઇઝ ડન બાય ઓલ ધ ટીચર્સ આફ્ટર ચેકિંગ પેપર્સ એટલે કે પેપર ચેક કરવા બાદ બધા ટીચરો રેકનિંગ એટલે કે ગણતરીની પ્રક્રિયા કરતા આવો લિંક ટુ રિમેમ્બરમાં રેકનિંગને યાદ રાખવા ફૂલ રેકેટની ફર્સ્ટ નું ઉદાહરણ જોઈએ ફૂલ રેકેટની રેકનિંગ માં રેકનિંગમાં રેફરીએ ભૂલ કરતા સાનિયા નેવાલ હારી ગઈ વિડીયોને પોઝ કરીને આ સ્લાઇડ થોડું ધ્યાનથી જોજો કેમ કે આ ને વાંચવાની નહીં પણ ગહેરાઈથી વિચારવાની સમજવાની અને યાદ રાખીને પ્રેક્ટિકલી તમારા સ્પીકિંગ કે રાઇટિંગમાં અપ્લાય કરવાની જરૂર છે આવો રેકનિંગ વર્ડનું ઇંગ્લિશ મિનિંગ જોઈએ ધ એક્શન ઓફ પ્રોસેસ ઓફ કોલ્ક્યુલેટિંગ ઓર એસ્ટિમેટિંગ સમથિંગ આવો રેકનિંગ વર્ડની ફેમિલી લિસ્ટ જોઈએ ફર્સ્ટ છે રેકન જે એક વર્બ છે અને બેઝ વર્ડ છે એના પછી છે રેકનિંગ જે એક નાઉન છે અને આપણો આજનો વર્ડ પણ છે આવો રેકનિંગ વર્ડના સમાનાર્થી શબ્દો જોઈએ ફર્સ્ટ છે કેલ્ક્યુલેશન પછી એસ્ટિમેશન એના પછી એડિંગ કોસ્ટ કાઉન્ટ ડેપ્ટ અને ફિગરિંગ આવો વિડીયો ક્લિપમાં કેવી રીતે રેકનિંગ વર્ડનો ઉપયોગ થયો છે એ આપણે જોઈએ આવો વિડિયો ક્લિપમાં કહેલું ઇંગ્લિશ સેન્ટેન્સ જોઈએ ધ રિવ્યુલ્યુશન ફોર્સ ધ બ્યુટી ઇન્ડસ્ટ્રી ઇન્ટુ મોરલ રેકનિંગ જેનું ગુજરાતી ભાષાંતર થાય છે આ સૌંદર્ય ઉદ્યોગમાં નૈતિકતાની ગણતરી આ ખુલાસાને દબાણ આપવાના કારણે થઈ છે આજના ક્વિઝમાં નીચે આપેલા ચાર ઓપ્શન્સમાંથી કયો વર્ડ રેકરિંગની જેમ લગભગ સેમ મિનિંગ ધરાવે છે તે તમને કહેવાનું છે ફર્સ્ટ છે એ કલેક્શન પછી બી કેલ્ક્યુલેશન સી કનેક્શન અને ડી કોન્વર્સેશન આનું સાચો આન્સર તમને કાલની વિડીયોમાં આપીશ અને આપણા એના વર્ડ કેટર ના ક્યુઝનું આન્સર હતું એ ઇગ્નોર તો આપણું ઓપન ચેલેન્જ તો ખબર જ હશે ફક્ત વિડીયો જોઈને મૂકી દેવાનું નથી you have to try to use today's word properly with five people in your speaking and as you know we guarantee you that you will remember its meaning and its usage for lifetime thank you and have a nice day stay happy and keep speaking a little english every day see you tomorrow with a new word